નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે હું પરેશ એચ ગોહિલ આઈટીઆઈ ઉના જિલ્લો ગીર સોમનાથ આજે આપણે આઈટીઆઈમાં ચાલતા એઓ ટ્રેડના લેસન ઇલેક્ટ્રિસિટી વિશે વિગતવાર સમજીએ સૌપ્રથમ આવો આપણે પીપીટીમાં જોઈએ આપણે હજારો વર્ષથી માનવજાત આકાશમાં ચમકતી વીજળી અને તેના રોદ્ર રૂપથી પરિચિત છે ચોમાસાની ઋતુમાં આકાશમાંથી પડતી વીજળી જાનમાલને નુકસાન કરી છે આપણે સમજીએ છીએ કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વીજળી પડી એવું આપણે સાંભળીએ છીએ અને વીજળી પડતી પણ આપણે ઘણી વખત જોઈ શકીએ છીએ આકાશમાં બે અથવા વધારે વાદળો એકબીજા સાથે ટકરાય છે અને ઘર્ષણને કારણે વિદ્યુત ઉત્પન્ન થાય છે જેનું મૂલ્ય કરોડો વોલ્ટ્સ હોય છે તેને લાઇટિંગ કહે છે બે વાદળો જ્યારે આકાશમાં ટકરાય છે ત્યારે તેના ઘર્ષણના કારણે જે વિદ્યુત ઉત્પન્ન થાય છે આપણે એને લાઇટિંગ કહે છે એનું મૂલ્ય કરોડો વોલ્ટ એને સંગ્રહિત કરી શકાતી નથી નહીંતર આપણે વીજળી મફતમાં મળે વીજળીના પ્રકાર તો વીજળીના ત્રણ પ્રકાર છે વીજળી એટલે વિદ્યુત લાઇટિંગ લાઇટિંગના ત્રણ પ્રકાર છે બે પ્રકાર છે સ્થિર વિદ્યુત બીજું ગતિશીલ વિદ્યુત તો સ્થિર વિદ્યુત આ પ્રકારની વિદ્યુત ઘર્ષણ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે આપણે જોયું ને હમણાં કે બે અથવા વધારે વાદળો એકબીજા સાથે ટકરાય અને ઘર્ષણના કારણે ઉત્પન્ન થાય આ એક સ્થિર વિદ્યુત જ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી તેથી તેને સ્થિર વિદ્યુત કહે છે સ્થિર વિદ્યુતમાં ઘર્ષણના કારણે ઉત્પન્ન કરવામાં આવે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી સ્થિર અવસ્થામાં હોય એટલે એને સ્થિર વિદ્યુત કહેવામાં આવે છે તેવી જ રીતે બીજું જોઈએ તો કે ગતિશીલ વિદ્યુત રાસાયણિક પદાર્થો ભેગા મળીને તેમની વચ્ચે પ્રક્રિયા થવાથી વાહક તારમાં વહન પામે તેને ગતિશીલ વિદ્યુત કહે છે ઘણા બધા રાસાયણિક પદાર્થો ભેગા મળીને આપણે વચ્ચે એના વિચે પ્રક્રિયાઓ કરીએ તો એ વાહક તારમાં વહન પામે તેને આપણે ગતિશીલ વિદ્યુત કહે છે પદાર્થનું તત્વ સંયોજન અને મિશ્રણ સ્વરૂપે એમ ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં તત્વનો સૌથી નાનામાં નાના ભાગને આપણે અણુ કહીએ છીએ તત્વનો સૌથી નાનામાં નાના ભાગને આપણે અણુ કહીએ છીએ અને અણુના પણ નાનામાં નાના ભાગને આપણે પરમાણુ કહીએ છીએ પરમાણુનું વિશ્લેષણ કરતા તેમાંથી પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના કણ મળે છે તેવી એક કક્ષા હોય છે કક્ષામાં આપણે જોઈએ તો વચ્ચે પ્રોટોન છે બાજુમાં ન્યુટ્રોન છે અને સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે તો તેમાં આપણે સૌ પ્રથમ પ્રોટોન વિશે જોઈએ પ્રોટોન તે વજનમાં ભારે હોય છે અને પરમાણુના કેન્દ્રમાં સ્થિર હોય છે પ્રોટોન કેવા હોય છે વજનમાં ભારે હોય છે પરમાણુના કેન્દ્રમાં હોય છે એકદમ વચ્ચે કેન્દ્રમાં હોય છે તે પોઝિટિવ ચાર્જ ધરાવે છે તેની સંખ્યા ઇલેક્ટ્રોન જેટલી જ હોય છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની સંખ્યા સરખી હોય છે તો ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનમાં વજનમાં હલકા હોય છે પરમાણુ કેન્દ્રથી દૂર વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા હોય છે તે ફરતા હોય છે વર્તુળાકાર કક્ષામાં અને કક્ષાની બહાર હોય છે તે નેગેટિવ ચાર્જ ધરાવે છે તેની સંખ્યા પ્રોટોન જેટલી જ હોય છે અગાઉ મેં વાત કરીને કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને સરખા હોય છે પછી ન્યૂટ્રોન તે વજનમાં લગભગ પ્રોટોન જેટલા જ હોય છે તે પરમાણુ કેન્દ્રમાં હોય છે સ્થિર હોય છે તે કોઈ પ્રકારનો ચાર્જ ધરાવતા નથી પ્રોટોન ધન ધનવિજભાર ધરાવે અને ઇલેક્ટ્રોન ઋણ ઋણવિજભાર ધરાવે જ્યારે ન્યૂટ્રોન કોઈ જ ચાર્જ ધરાવતો નથી જેમ જેમ દૂરની કક્ષામાં જઈએ તેમ તેમ કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે હમણાં આપણે કક્ષા બતાવી તો તેમાં જેમ દૂર કક્ષામાં હોય તેમ એનું આકર્ષણ ઘટતું જતું હોય છે બહારની કક્ષામાં ચાર કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો તે પરમાણુ પાસેથી મેળવી લેવાનું વળણ ધરાવે છે ચાર ઇલેક્ટ્રોન હોય તો તે અર્ધવાહક કહે છે હવે એમાં આપણે વાહક અવાહક અને અર્ધવાહક એવા ત્રણ પ્રકાર એમાં આપણે સૌપ્રથમ વાહક વિશે માહિતી મેળવીએ જે પરમાણુની બાહ્ય કક્ષામાં ચાર કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો તેને વાહક કહેવામાં આવે છે હું તમને સામાન્ય રીતે પૂછું કે વાહક એટલે શું તો ઘણા લોકો એવું કહીશ કે જેમાંથી વીજ પ્રવાહ પસાર થતો હોય તેને વાહક કહે છે તે પણ સાચું પરંતુ આપણે આપણી ભાષામાં કહીએ તો જે પરમાણુની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રિકલની ભાષામાં કહીએ તો કે જે પરમાણુની બાહ્ય કક્ષામાં ચાર કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો તેને વાહક કહે છે તેમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઈ શકે છે તેવા પદાર્થને વાહક કહે છે ત્યારબાદ તેના ઉદાહરણ જોઈએ તો ચાંદી તાંબુ એલ્યુમિનિયમ લોખંડ વગેરે વિદ્યુતના વાહકો છે સૌથી વધારે ચાંદી વિદ્યુતનું વાહક છે અઠ્ઠાણું ટકા ચાંદી વિદ્યુતનું વાહક છે હવે આપણે ઇલેક્ટ્રિકલમાં ઇલેક્ટ્રિસિટી જે આવે છે તેમાં લગભગ કોપરના અને એલ્યુમિનિયમના તાર રાખીએ છીએ કેમ કે કોપર અને એલ્યુમિનિયમ ચાંદીની સરખામણીમાં આપણને સસ્તું પડે છે ચાંદીના તારમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પસાર થતા હોય છે સૌથી વધારે વાહક છે તેથી તેમાં અઠ્ઠાણું ટકા વાહક છે તે આપણે લઈ શકતા નથી તે ખર્ચાળ હોવાના કારણે નથી લઈ શકતા અને આપણે સૌથી વધારે ઉપયોગ એલ્યુમિનિયમ અને કોપરનો કરીએ છીએ હવે એમાં આપણે જોઈએ કે સારા વાહકના ગુણધર્મો સારું વાહક કોને કહેવાય તે સરળતાથી ઉપલબ્ધ તથા કિંમતમાં સસ્તા હોવા જોઈએ ધારો કે આપણે ચાંદી લઈએ તો સરળતાથી ઉપલબ્ધ તો છે પરંતુ કિંમતમાં મોંઘા છે એટલે એને સારું વાહક ન કહી શકાય પરંતુ સારા વાહકમાં એલ્યુમિનિયમ અને કોપર આવી શકે તે યાંત્રિક રીતે મજબૂત હોવા જોઈએ તે યાંત્રિક રીતે મજબૂત હોવા જોઈએ અને વારંવાર તૂટી જાય એવા ન હોવા જોઈએ તેમાં તન્યતાનો ગુણધર્મ હોવો જોઈએ જેથી લાંબા અને પાતળા તાર ખેંચી શકાય આપણી ઘરે ઇલેક્ટ્રિસિટી આવે છે તો તે ઇલેક્ટ્રિસિટીમાં મોટા ભાગે તાંબા અથવા તો એલ્યુમિનિયમના તાર હોય છે આપણે ઘરે વાયરિંગ જોઈએ તો એમાં લગભગ તો એલ્યુમિનિયમના હોય તો અને અથવા તાંબાના હોય છે એટલે એમાં તન્યતાનો ગુણધર્મ છે એટલે એક તાર હોય તેમાં ચાર પાંચ પાતળા લાંબા તાર પણ ખેંચી શકાય છે જેથી સાંધો કરવો એમાં પણ સરળતા થરી છે તેને સરળતાથી વાળી શકાય તથા સાંધો મારી શકાય તેવા હોવા જોઈએ કેવા હોવા જોઈએ તેને સરળતાથી વાળી શકાય એલ્યુમિનિયમના તારને સરળતાથી આપણે વાળી શકીએ છીએ ને તેવી જ રીતે કોપરના તારને પણ વાળી શકીએ છીએ લોખંડ પણ વાહક છે પણ લોખંડના તારને વાળી શકાય વાળવું અઘરું છે એટલે સારા વાહકમાં ગુણધર્મો તેને સરળતાથી વાળી શકાય તન્યતાનો ગુણધર્મ હોવો જોઈએ જેથી લાંબા અને પાતળા તાર ખેંચી શકાય સસ્તા હોવા જોઈએ ત્યારબાદ વાતાવરણની અસર નહીવત હોવી જોઈએ ગરમીમાં વાતાવરણમાંથી તૂટી ન જાય વાયર ભેજના કારણે વરસાદના કારણે ઠંડીના કારણે તેમાંથી પાવર લોસ ન થવો જોઈએ ટૂંકમાં વાહકતાનો ગુણધર્મ ગુમાવવો ન જોઈએ તો એ સારું વાહક છે એમ કહી શકીએ વાહકતા વધારે અને વિશિષ્ટ અવરોધ ઓછો હોવો જોઈએ વાહકતા વધારે એટલે એમાંથી વિદ્યુતનું વહન વધારે થઈ શકે તેવું હોવું જોઈએ અને વિશિષ્ટ અવરોધ પણ ઓછો હોવો જોઈએ તેમાં પાવર લોસ થવો ન જોઈએ બરાબર ત્યારબાદ અવાહક અવાહક એટલે જે પરમાણુની બાહ્ય કક્ષામાં ચારથી વધારે ઇલેક્ટ્રોન હોય તો તેને અવાહક કહે છે બરાબર ચારથી વધારે ઇલેક્ટ્રોન હોય તો એ અવાહક છે એટલે આપણે સાદી ભાષામાં સમજીએ તો જે પદાર્થમાંથી વિદ્યુત પસાર થઈ શકતો ન હોય તેને અવાહક કહે છે આપણે અવાહકમાં જોઈએ તો રબર લાકડું પીવીસી એસ્બેસ્ટોસ કાચ વગેરે અગાઉના ધોરણમાં આપણે એક વાહક અને અવાહક વિશે સમજ્યા હશે એમાં એક અવાહકમાં એક ઉદ આપણે પ્રયોગ આવતો કે એક બેટરીનો સેલ હોય ધન વીજભાર અને ઋણ ઋણવિજભાર ધરાવતો હોય અને વચ્ચે એક લેમ્પ રાખવામાં આવે અને એ બંનેની વચ્ચે એક લાકડું અથવા રબર રાખીએ તો લેમ્પ થતો નથી ત્યારબાદ એ જ લેમ્પની અંદર આપણે એલ્યુમિનિયમ કે તાંબાનો પિત્તળનો કે ચાંદીની વસ્તુ કે તાર મૂકીએ તો એ લેમ્પ થાય છે એ સમજીએ કે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે એટલે આપણે હવે જોઈએ સારા અવાહકના ગુણધર્મો સારું અવાહક એટલે કે તે સરળતાથી ઉપલબ્ધ તથા કિંમતમાં સસ્તું હોવું જોઈએ બરાબર લાકડું સરળતાથી ઉપલબ્ધ છે રબર સરળતાથી ઉપલબ્ધ છે એટલે કિંમતમાં સસ્તું પણ છે તે યાંત્રિક રીતે પણ મજબૂત હોવું જોઈએ બરાબર અવાહક જોઈએ તો આપણે કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનું કામ કરતા હોય તો આપણે પકડના હાથા છે તે પ્લાસ્ટિકના હોય એ અવાહક છે અંદરનું પક્કડ છે પક્કડ એ લોખંડનો છે પણ એની ઉપર આપણને એક આપણને શોર્ટ સર્કિટ ન લાગે એના માટે એના ઉપર હેન્ડલ લગાડવામાં આવે છે પકડ ઉપર તો એ પ્લાસ્ટિકના હાથા અવાહક છે તે યાંત્રિક રીતે મજબૂત હોવા જોઈએ એકદમ નરમ પ્લાસ્ટિક હોય તેમાં શોટ લાગવાની આપણે બીક રહે છે તે ભેજ શોષક ન હોવું જોઈએ ભેજના કારણે આપણને શોર્ટ સર્કિટ લાગી શકે છે તે સરળતાથી મોલ્ડ થઈ શકે તેવું હોવું જોઈએ તેને આપણે મોલ્ડ એટલે આપણે તેને સરળતાથી વાળી શકીએ તેવું હોવી જોઈએ જોવું જોઈએ તેનો વિશિષ્ટ અવરોધ ઊંચો હોવો જોઈએ તેના પર તાપમાનની અસર નહીવત હોવી જોઈએ પ્લાસ્ટિકમાં તાપમાનની અસર નહીં છે તો આજના આપણા આ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિસિટી એટલે શું ઇલેક્ટ્રિસિટીના પદાર્થ વાહક અવાહક તથા તેના સારા ગુણધર્મો કઈ રીતે હોય તે આપણે જોયું તેમજ ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે પણ આપણે વિગતવાર માહિતી મેળવી આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હું આપની પાસેથી રજા લઉં છું આભાર